ડીસા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન દિવસે ને દિવસે ખૂબ જ પેચીતો બની રહ્યો છે. ત્યારે શહેરના લાયન્સ હોલ નજીકથી પસાર થતા માર્ગ પર સાંજ પડતા જ ભારે ટ્રાફિક સર્જાય છે. ડીસા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન દિવસે ને દિવસે ખૂબ જ પેચીતો બની રહ્યો છે. ત્યારે શહેરના લાયન્સ હોલ નજીકથી પસાર થતા માર્ગ પર સાંજ પડતા જ ભારે ટ્રાફિક સર્જાય છે. આ વિસ્તારમાં સર્જાતા ટ્રાફિક અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ જ નિરાકરણ આવતું નહોતું. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ડીસા શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના પ્રશ્નના નિવારણ માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રવિવારે સાંજે ડીસાના લાયન્સ હોલ વિસ્તારમાં ડીસા શહેર પોલીસે ટ્રાફિકને નડતરરૂપ વાહનો સામે આક્રમક કાર્યવાહી કરીને ડિટેન કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને પગલે ચોક્કસ શહેરના રસ્તાઓ પહોળા થઈ ચૂક્યા છે. પરંતુ હવે જોવાનું રહે છે કે પોલીસ દ્વારા અત્યારે જે બાહોશી બતાવવામાં આવી રહી છે તે આગામી સમયમાં ચાલુ રાખવામાં આવશે કે પછી ચાર દિન કી ચાંદનીની માફક પોલીસનો જુસ્સો ઠંડો પડી જશે. મિતેશ શાહ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ડીસા.